અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારના અધ્યાપક સહાયકોના પગારમાં કરાયો 30% વધારો. ગુજરાત સરકારે લીધો નિર્ણય, હવેથી અનુદાનિત કોલેજના ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને મળશે માસિક ₹52,000 પગાર. ભૂપેન્દ્ર પટેલ સરકારે 4th વર્ષમાં પ્રવેશ સાથે જ ખેડૂતોને આપી ભેટ. રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાની કાર્યવાહી બનાવાઈ સરળ. હવે 6 એપ્રિલ 1995 થી મહેસૂલી રેકર્ડ લેવાશે ધ્યાને. ગાંધીનગરના દહેગામના વાસણા સોપટી ગામમાં ગણેશ વિસર્જનની ખુશી ફેરવાઈ માતમમાં. વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યાની આશંકા, 8ના મૃતદેહ મળ્યા. મેશ્વો નદીમાં વિસર્જન સમયે સર્જાઈ કરુણાંતિકા. ગુજરાત સહિત દેશભરમાં 17 સપ્ટેમ્બરથી શરૂ કરાશે સ્વચ્છતા અભિયાન. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનું નિવેદન, કહ્યું પીએમ મોદીએ શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન બન્યું જન આંદોલન. કેન્દ્રીય મંત્રી મનોહરલાલે કહ્યું 100 કરોડ લોકોએ અપનાવ્યું સ્વચ્છ ભારત અભિયાન. કોલકાતા રેપ મર્ડરના મુખ્ય આરોપી સંજય રોયના નાર્કો ટેસ્ટ માટે કોર્ટે કર્યો ઇન્કાર. પીડિતાને ન્યાય મામલે જુનિયર તબીબોનું સતત 4થા દિવસે સ્વાસ્થ્ય ભવન સામે વિરોધ પ્રદર્શન. કેટલીક શરતોના કારણે તબીબો અને મુખ્યમંત્રી વચ્ચે ન થઈ શકી વાતચીત. આંદામાન નિકોબારના પોર્ટ બ્લેરનું નામ બદલીને કરાયું શ્રી વિજયપુરમ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વીટ કરી આપી માહિતી, કહ્યું દેશને ગુલામીના તમામ પ્રતીકોથી મુક્તિ આપવાના પ્રધાનમંત્રી મોદીના સંકલ્પ અન્વયે લેવાયો નામ ફેરનો નિર્ણય. ભારતને સ્વદેશી મિસાઇલ ક્ષેત્રે મળી વધુ એક સફળતા. ડીઆરડીઓ અને નૌસેનાએ જમીનથી હવામાં વાર કરનારી સ્વદેશી મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ. સતત 2 સફળ ઉડાન પરીક્ષણ કર્યા પૂર્ણ. દેશભરમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે કરી આગાહી. 20 સપ્ટેમ્બર સુધી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને બિહારમાં વરસાદની સંભાવના. રાજસ્થાન અને પાકિસ્તાન પર બનેલા ડિપ્રેશન એન્ટીસાયક્લોનના કારણે ભારે વરસાદની સંભાવના. ઉત્તરાખંડમાં વરસાદના રેડ એલર્ટના પગલે શાળાઓ કરાઈ બંધ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ મળવા મુદ્દે અમેરિકાએ કર્યું ભારતનું સમર્થન. અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના શિખર સંમેલન પહેલા કર્યું નિવેદન, કહ્યું સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતનું અમેરિકા લાંબા સમયથી સમર્થક.